મિત્રો આજે આપણે જીસીઆરટી ઇતિહાસ ધોરણ અગિયાર અને પ્રકરણ પહેલું પ્રાચીન ભારતના ઇતિહાસ જાણવાના સાધનો આ વિશે આપણે ચર્ચા કરવાની છે એ પહેલાં તમને જણાવી દઉં કે હાલમાં જીસીઆરટીમાંથી પ્રશ્નો પૂછાવાની શક્યતા વધારે છે કારણ કે જીપીએસસીની ક્લાસ વન ટુની પરીક્ષા હોય ડીવાયએસઓ કે નાયબ મામલતદાર કે એસટીઆઈ જેવી વર્ગ ત્રણની પરીક્ષા હોય કે ગુણ સેવા દ્વારા લેવામાં આવતી અથવા તો પંચાયત પસંદગી મંડળ દ્વારા લેવામાં આવતી વર્ગ ત્રણની પરીક્ષા હોય એ તમામમાં સરકારી પ્રકાશનમાંથી પ્રશ્નો પૂછાવાની શક્યતા વધારે રહી રહી છે અને એ પ્રશ્ન પૂછાતા પણ હોય છે સરકારી પ્રકાશનમાંથી જ મોટા ભાગના પ્રશ્નો પૂછવામાં આવે છે તો એમાં પણ જીસીઆરટી જે ધોરણ પાંચથી લઈને ધોરણ બાર સુધીના જે પ્રકરણો છે એમાંથી પૂછાવાની શક્યતા વધારે રહેલ છે આ ધોરણ છે પાંચથી બાર એના ખાસ કરીને ઇતિહાસ ભૂગોળ એવા વિષયો છે એમાંથી પ્રશ્નો છે વધારે પૂછાતા હોય છે તો આપણે આજથી શરૂ કરીએ પ્રકરણ પેલું ઇતિહાસ પ્રાચીન ભારતના ઇતિહાસ જાણવાના સાધનો હવે પ્રકરણ પેલું છે પ્રાચીન ભારતનો ઇતિહાસ જાણવાના સાધનો હવે આમાં છે આપણે જે સમજવાની જરૂર હોય ત્યાં આપણે સમજાવીશું અને બાકી છે આપણે વાંચતા જશું ભારત એક ઉપખંડ જેટલું મોટું રાષ્ટ્ર છે જેને પોતાનો આગવો અને વિસ્તૃત ઇતિહાસ છે ભારતની ભૌગોલિક પરિસ્થિતિએ તેનો ઇતિહાસ ગણવામાં મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો છે ઉત્તરમાં હિમાલયની પર્વતમાળાઓ પશ્ચિમે અરબી સમુદ્ર દક્ષિણમાં હિંદ મહાસાગર અને પૂર્વમાં બંગાળના ઉપસાગરથી ઘેરાયેલું છે આ રાષ્ટ્ર વિશિષ્ટ ભૌગોલિક પરિસ્થિતિ ધરાવે છે મહાસાગર અને પર્વતમાળાઓએ ભારતને સુરક્ષિત રાખ્યું છે તેમ છતાં પ્રાચીન કાળથી તે વિશ્વ ઇતિહાસથી જુદું રહ્યું નથી આ દુર્ગમ સીમાઓ ઓળંગીને અનેક વિદેશી પ્રજા અહીં આવી છે તે જ રીતે અહીંની પ્રજા છે એ વિદેશમાં ગઈ છે આમ જોઈએ તો ભારત છે એ ઉપખંડ જેવું એક રાષ્ટ્ર છે એની મોટા ભાગની દિશાઓમાં એ દરિયો આવેલો છે બંગાળની ખાડી આવેલી છે પછી દક્ષિણમાં પણ સમુદ્ર આવેલો છે હિન્દ મહાસાગર અને આપણા ગુજરાતની બાજુમાં પશ્ચિમે આપણો જે અરબી સમુદ્ર છે આવેલો છે અને વાયવ્ય વાયવ્ય સરહદે છે એ શરૂઆતનું આપણું પ્રાચીન ભારત જોઈએ તો તે હિન્દુ કુશની પર્વતમાળા આવેલી હતી ત્યાંથી છે એ વિદેશી પ્રજાઓ ભાગે ભારતમાં આવતી અને હુંણ જેવી પ્રજા છે લડાયક પ્રજા છે એના પણ વિદેશી આક્રમણો એ ભારતમાં થતા ભારત ઉત્તર દક્ષિણ 3214 ચૌદ કિલોમીટર લંબાઈ અને પૂર્વ પશ્ચિમ ઓગણત્રીસો તેત્રીસ કિલોમીટર જેટલી પહોળાઈ ધરાવે છે આ તમે છે એ નોટ કરી લેજો તમે એક બુક રાખશો એમાં અને લંબાઈ છે એ નોટ કરી લેજો ખાસ કરીને વર્ગ ત્રણની જે ક્લાર્ક કક્ષાની અને તલાટી કક્ષાની પરીક્ષા હોય એમાં આ પૂછાવાની શક્યતા રહેલી છે લગભગ છન્નું કિલોમીટર સમુદ્ર લગભગ અઢાર સોરી આઠ હજાર કિલોમીટર જેટલી ધરાવે છે અને ભારતનો વિસ્તાર છે એ બત્રીસ પોઈન્ટ આઠ લાખ ચોરસ કિલોમીટર જેટલો વિશાળ છે વરસાદ આબોહવા અને સંસ્કૃતિની દૃષ્ટિએ વિભિન્ન પ્રદેશોમાં એટલો બધો તફાવત જોવા મળે છે કે ભારત છે એક વિશાળ રાષ્ટ્ર નહીં પરંતુ અનેક દેશોનો બનેલો એક ઉપખંડ જેવો લાગે છે તમને પણ ખ્યાલ હશે કે ભારતના અમુક જે રાજ્યો છે એમાં અલગ અલગ વરસાદની સિઝન પણ અલગ છે ઉત્તર ભારતના રાજ્યો અને પશ્ચિમ ભારતના રાજ્યો છે એમાં એ ચોમાસું છે આપણે જે રીતે બેસે છે જ રીતે જૂન મહિનામાં ચોમાસું છે એ હોય છે આ ઉપરાંત છે જે પાછા ફરતા મોસમી પવનોની જે પવનો છે તામિલનાડુમાં એ વરસાદ આપે છે ભારતની જે મુખ્ય આબોહવાની આની સિઝન પૂરી થઈ જાય વરસાદી સિઝન ઉપરાંત એ પાછા ફરતા મોસમી પવનો છે એ તમિલનાડુના કોરોમાંડલ કિનારે વરસાદ આપે છે અને શિયાળામાં જે ઉત્તર ભારતના હિમાલય રાષ્ટ્રો છે તે શિયાળામાં પણ વરસાદ પડે છે અને એ બરફવર્ષા પણ પડે છે અને આ વરસાદ છે ઘઉંના પાકને એ ખૂબ જ માફક આવે છે અને જે જે મેંગો પણ વરસાદ પડે છે કૌરવંડલ કિનારે તેને સાવર તરીકે પણ ઓળખવામાં આવે છે આ પ્રાદેશિક ભિન્નતા સાંસ્કૃતિક દ્રષ્ટિએ પણ વૈવિધ્યાસભર બની રહે છે તેમ છતાં મોટે ભાગે તે એક વિશાળ સર્વસામાન્ય સંસ્કૃતિનો ભાગ છે અનેક પ્રજાતિ અને સંસ્કૃતિના સમાન મહાન ભારતીય સંસ્કૃતિનો જન્મ થયો છે મોટાભાગના લોકો હમણાં સુધી એમ માનતા હતા કે ઇતિહાસમાં માત્ર વંશાવલીઓ યુદ્ધો અને રાજા મહારાજાના વિવરણો જ આવેલા હોય છે પરંતુ હકીકતમાં તેમ નથી ઇતિહાસ તેને મળેલ અનેકવિધ સાધન સામગ્રીનો વૈજ્ઞાનિક ઢબે ઉપયોગ કરી ને લાંબા સમયગાળા સુધીની રાજકીય સામાજિક આર્થિક અને સાંસ્કૃતિક પરિસ્થિતિઓનું મૂલ્યાંકન કરે છે એટલું જ નહીં તે ઘટનાઓ કેવી રીતે બનવા પામી તેવો પ્રશ્ન ઉઠાવી તેના જે સમાજ પર પડેલા પ્રભાવનું પણ એ સ્પષ્ટ કરે છે ઘણીવાર નવીન સામગ્રી પ્રાપ્ત થતાં ઇતિહાસની નવી નવી વ્યાખ્યાઓ કરે છે તે હકીકત અને કલ્પના વચ્ચે ભેદ પણ સ્પષ્ટ કરે છે ઇતિહાસકાર ઐતિહાસિક આધારોને તપાસી તેની સત્યતાનું આલેખન કરે છે હવે આ પ્રકરણમાં આપણે ખાસ કરીને જુદા જુદા ગ્રંથો લખાયેલા છે એના વિશે ખાસ તમને પ્રશ્ન પૂછા છે એ રાજંગ ગ્રંથ છે એ કોણે લખ્યો આવા અનેક કવિઓના અને લેખકોના આવા વર્ણનોનો પણ આમાં સમાવેશ થાય છે આ છે એ ક્લાસ થ્રીની પરીક્ષામાં ખાસ પૂછાઈ શકે અને ક્લાસ વન ટુમાં છે આમાંથી સમજણને લગતો પણ કંઈક પ્રશ્ન મેસમાં પૂછાવાની શક્યતા રહેલી છે આગળ જોઈએ હવે ભારતીય ઇતિહાસ લેખનની પરંપરા પશ્ચિમમાં ઐતિહાસિક ઘટનાઓનો સમય અનુસાર વ્યવસ્થિત રીતે ગોઠવવામાં આવે છે પરંતુ તેનો અર્થ એ નથી કે ભારતીય ઇતિહાસ પ્રત્યે કોઈ રુચિ ન હતી હકીકતમાં પ્રાચીન ભારતીયોની ઇતિહાસ લેખન પદ્ધતિ પશ્ચિમ કરતાં અલગ હતી ભારતમાં સતયુગ ત્રેતાયુગ દ્વાપર યુગ અને કળયુગના માધ્યમથી પુરાણોમાં ઇતિહાસ લેખન થયેલું જોવા મળે છે તેમાંથી શાસકો અને રાજવંશોની યાદી પણ પ્રાપ્ત થાય છે તેમની સિદ્ધિઓ અને તેમની સાથે કેટલીક ઘટનાઓ વિશેની ચર્ચા પણ છે ઈસવીસનની બારમી સદીમાં કલહણે તરંગિણી નામનો કાશ્મીરનો ઇતિહાસ લખ્યો આ નોટ કરી લેજો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે ક્લાસ થ્રી માટે જે પ્રાચીન ભારતીયો ઇતિહાસ વિશે અજાણ હતા તે વાતની સાબિતી આપે છે આ ભારતીયો છે પ્રાચીન ઇતિહાસ વિશે અજાણ ન હતા તે વાતની સાબિતી આપે છે જોકે આ સિવાય આટલો સ્પષ્ટ કોઈ ઐતિહાસિક ગ્રંથ છે એ ભારતમાં જોવા મળતો નથી તે પણ એક હકીકત છે આ રાજ રાજતરંગીણી નામનો ગ્રંથ છે એ બીજું પણ યાદ રાખજો કે સંસ્કૃત ભાષામાં લખાયેલો છે ઘણી વખત આ ક્લાસ થ્રીમાં ટૂંકો પ્રશ્ન પૂછાઈ શકે અઢારમી સદીમાં અંગ્રેજોએ ભારત પર પોતાનું રાજ સ્થાપવાની શરૂઆત કરી તેમણે પ્રાચીન ભારતનો ઇતિહાસ અને ભારતીય સમાજ વિશે જાણવા માટે ભારતના પ્રાચીન ગ્રંથોને અંગ્રેજીમાં અનુવાદ કરેલો એટલું જ નહીં પ્રાચીન ભારતનો ઇતિહાસ અને સંસ્કૃતિ જાણવા માટે ઈસવીસન સત્તરસો ચોર્યાસીમાં રોયલ એશિયે એશિયાટિક સોસાયટી ઓફ બેંગાલની સ્થાપના કરવામાં આવી તેણે મનુસ્મૃતિનો અંગ્રેજીમાં અનુવાદ કરેલો તે દ્વારા જર્મન વિદ્વાન મેક્સ મુલરે ભારતની આ ઐતિહાસિક માહિતીનું નિરૂપણ કરેલું છે આ મેક્સ મૂલર છે આપણે આગળ એના વિશે ભણીશું એ ભારતીય ઇતિહાસ માટે ખૂબ જ મહત્વના વ્યક્તિ છે મેક્સ મેક્સમૂલર છે બહુ મોટા વિદ્વાન છે એના વિશે આપણે વૈદિક સંસ્કૃતિ ભણશું ત્યારે પણ એનો એના વિશે અભ્યાસ કરીશું અને કઈ કઈ શું છે ભાષાંતર કરેલું છે એ બધી વિગત છે આપણે એ વખતે જોઈશું અંગ્રેજોએ પ્રાચીન ભારતીય ભાષાઓ જાણવાનો પણ પ્રયત્ન કર્યો હવે તમને બીજું પણ એક જણાવી દઉં કે ઇતિહાસ વિષય એવો વિષય છે કે જેમાં તમને બે વિષયની તૈયારી એકસાથે થઈ જાય એ કલા અને સંસ્કૃતિ કલા અને સંસ્કૃતિના પ્રશ્નો પણ આજકાલ લગભગ વધારે પૂછાય છે તો કલા અને સંસ્કૃતિનો ટોપિક છે એ ઇતિહાસમાં લગભગ એંશી ટકા જેટલો કવર થઈ જાય માત્ર તમારે વીસ ટકા છે એ કંઈક બહારથી પૂછાવાની શક્યતા રહે બાકી કલા અને સંસ્કૃતિ છે એ ઇતિહાસ વિષયનો જ એક ભાગ હું તો ગણું છું તમે ઇતિહાસ બરાબર કરશો તો કલા અને સંસ્કૃતિ છે એ તમારો વિષય ઓટોમેટિક તૈયાર થઈ જશે હવે આગળ જોઈએ અંગ્રેજ વિદ્વાન જેમ્સ પ્રિન્સેપે અશોકના શિલાલેખની લિપિ ઉકેલી જેમ્સ પ્રિન્સેપ આ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે ક્લાસ થ્રી માટે અશોકનો જે શિલાલેખ છે એ જેમ્સ પ્રિન્સેસ એણે એની લિપિ છે એ ઉકેલી છે અને બીજી એક તમને વધારાની માહિતી આપી દઉં કે અશોકનો શિલાલેખ શોધનાર છે એ કર્નલ ટોડ છે કર્નલ ટોડ એને સૌ પ્રથમ અશોકના શિલાલેખની શોધ કરેલી છે અને લિપિ ઉકેલનાર છે જેમ્સ પ્રિન્સેપ જેમ પ્રિન્સેપ અને ભગવાનલાલ ઇન્દ્રજી છે આપણા ગુજરાતના જ છે એણે પણ આ બાબતે ખૂબ જ કામ કરેલું છે અશોકના શિલાલેખની લિપિ બાબતે એ આપણા જુનાગઢના વતની છે ગુજરાતના જૂનાગઢના ભગવાનલાલ ઇન્દ્રજી આગળ જોઈએ તો વિન્સ્ટન્ટ આર્થર સ્મિથ અર્લી હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા લખ્યું છે જે પ્રાચીન ભારતને લગતો સૌ પ્રથમ આધારભૂત ગ્રંથ હતો આવા જે ટૂંકા ટૂંકા પ્રશ્નો આવે છે તમે નોટ કરતા જજો કારણ કે મોટા ભાગના પ્રશ્નો છે એ ક્લાસ થ્રીમાં તો આ પાંચથી લઈને બાર ધોરણ સુધી તમે ભણેલા હોય એ સબ્જેક્ટમાંથી જ પૂછવામાં આવે છે મોટા ભાગના પ્રશ્નો ઇતિહાસના હોય ભૂગોળના હોય કે બંધારણના હોય તમારે આવી જે વન લાઈનના પ્રશ્નો છે એ તમારે એક નોટ બનાવી લેજો કે બીજી વખત તમારે આ વિડીયો જોવાની પણ જરૂર ન પડે અને ટેક્સ્ટબુક છે વાંચવાની પણ જરૂર ન પડે તો તમે ક્લાસ વન ટુની તૈયારી કરતા હોય તમે આખું તમારે સમજવું પડે બાકી તમારે ક્લાસ થ્રીની તૈયારી માટે આવા પોઈન્ટ છે એ અગત્યના છે એ તમે અલગથી નોટમાં તારવી લેજો જો કે આ ગ્રંથ બ્રિટિશ દ્રષ્ટિકોણથી લખાયેલો છે અને જેમાં બ્રિટિશરોના ગુણગાન ગાવામાં આવ્યા છે તેણે પ્રાચીન અને મધ્યકાલીન શાસન કરતાં બ્રિટિશ શાસનને વધારે ઉપયોગી ગણાવ્યો છે આ ગ્રંથ છે બ્રિટિશ દ્રષ્ટિકોણથી લખાયેલો છે એવું કહેવાનું છે હવે ભારતીય ઇતિહાસ લેખનની પરંપરા પશ્ચિમમાં ઐતિહાસિક ઘટનાઓને સમય અનુસાર વ્યવસ્થિત રીતે ગોઠવવામાં આવે છે પરંતુ તેનો અર્થ એ નથી કે ભારતીયોમાં ઇતિહાસ પ્રત્યે કોઈ રુચિ ન હતી હકીકતમાં પ્રાચીન ભારતીયોની ઇતિહાસ લેખન પદ્ધતિ પશ્ચિમ કરતાં અલગ હતી જે આપણે જોઈ ગયા છીએ આ ટોપિક છે એ આપણે ભણી ચૂક્યા છે ભારતમાં સતયુગ ત્રેતાયુગ દ્વાપર યુગ અને કડયુગના માધ્યમથી પુરાણોમાં ઇતિહાસ લેખન થયેલું જોવા મળે છે તેમાંથી શાસકો અને રાજવંશોની યાદી પણ પ્રાપ્ત થાય છે તેમની સિદ્ધિઓ અને તેમની સાથે કેટલીક ઘટેલી ઘટનાઓ વિશેની ચર્ચા પણ છે ઈસવીસનની બારમી સદીમાં કલહણે રાજ તરંગી નામનો કાશ્મીરનો ઇતિહાસ લખ્યો છે પ્રાચીન ભારતીયો ઇતિહાસ વિશે અજાણ ન હતા તે વાતની સાબિતી આપે છે જો કે આ સિવાય આટલો સ્પષ્ટ કોઈ ઐતિહાસિક ગ્રંથ છે ભારતમાં આ જોવા મળતો નથી એ પણ હકીકત છે હવે આ પણ આપણે જોઈ ગયા છીએ આગળ જોઈએ અંગ્રેજોએ પ્રાચીન ભારતીય ભાષાઓ જાણવાનો પણ પ્રયત્ન કર્યો અંગ્રેજ વિદ્વાન જેમ્સ પ્રિન્સેબે અશોકનો શિલાલેખ છે એની લિપિ ઉકેલી છે અને વિન્સ્ટન્ટ આર્થર સ્મિથે અર્લી હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા પુસ્તક લખ્યું છે હું તમને અગાઉ જણાવી ગયો છું આ ગ્રંથ છે બ્રિટિશ ના દ્રષ્ટિકોણથી લખવામાં આવેલો છે એટલે થોડોક પક્ષપાતી ગ્રંથ છે પણ આપણને જોઈ લીધું છે હવે આગળ જોઈએ આપણે તો અંગ્રેજોએ પોતાના દ્રષ્ટિકોણથી ભારતનો ઇતિહાસ લખ્યો તો ભારતના રાષ્ટ્રવાદીઓએ તેમની સામે રાષ્ટ્રવાદી ઇતિહાસનું લેખન કરવાની જવાબદારી લીધી તેમણે પ્રાચીન ભારતીય સંસ્કૃતિનું ગૌરવ વિશ્વ સમક્ષ મૂકવાનો પ્રયત્ન કર્યો આવા બે મહત્વપૂર્ણ રાષ્ટ્રવાદી ઇતિહાસકારોમાં ડોક્ટર આરજી ભંડારકર અને વી કે રાજવડે સમાવેશ થાય છે સ્વતંત્રતા બાદ ભારતીય ઇતિહાસ લેખનમાં મહત્વપૂર્ણ પરિવર્તન આવ્યું ધીમે ધીમે રાજકીય ઇતિહાસને સ્થાને સામાજિક આર્થિક અને સાંસ્કૃતિક ઇતિહાસ પર પણ લખાણ વધવા લાગ્યા એ એલ બાસમ ધ વંડર ધેટ વોસ ઇન્ડિયા ના લેખક અને ડી કોસાંબી ઇન્ટ્રોડક્શન ઇન ધ સ્ટડી ઓફ ઇન્ડિયન હિસ્ટ્રીના લેખક આ ક્ષેત્રે સૌથી અગત્યના ગણાય છે આ બે પુસ્તક છે એના લેખક આપણે નામ આપણે જોઈ ગયા છે અને આ આપણે એવું પણ જોયું છે કે આપણું જે આઝાદી મળેલી ત્યારબાદ છે એ રાજકીય ઇતિહાસ કરતાં સામાજિક આર્થિક અને સાંસ્કૃતિક ઇતિહાસ પર પણ વધારે લખાણ લખાવા લાગ્યા એ સામાજિક ઇતિહાસ એટલે કે આપણો જે તે સમયની સામાજિક સંસ્કૃતિ કેવી હતી તેને કે કેવા હતા સ્ત્રીઓનું સ્થાન કેવું હતું સમાજમાં એ કુરિવાજો કેવા હતા આર્થિક બાબત જોઈએ તો એ સમયના સુધારાઓ થયેલા છે ખેતી કેવી હતી લોકો ધંધો શું કરતા સાંસ્કૃતિક બાબતો એટલે એમાં પણ રીત રિવાજોનો પણ સમાવેશ થાય છે કલા કેવી હતી એ બધી બાબત છે એ સાંસ્કૃતિક ઇતિહાસનો એમાં આપણે સમાવેશ કરી શકીએ ભારતીય ઇતિહાસનું વિષય વસ્તુ અતીતના સંપૂર્ણ જ્ઞાન માટે વિદ્યાર્થીઓમાં જાગૃતિ આવે અને વિદ્યાર્થીઓ પોતાના રાષ્ટ્રના પ્રાચીન સમાજ ધર્મ રાજ્ય અને સંસ્કૃતિના વિશિષ્ટ તત્વોને આત્મસાત કરી શકે તેવી બાબતોનો ભારતીય ઇતિહાસના વિષય વસ્તુનો સમાવેશ કરવામાં આવે છે છેક પાષાણ યુગથી લઈ વીસમી સદી સુધીના ભારતની તારીખવાર માહિતી અને તેની સાથે સંકળાયેલ કાર્યકારણ સંબંધો ઇતિહાસનું વિષય વસ્તુ બને છે આધુનિક ઇતિહાસમાં મોટી ઘટનાઓ જ નહીં નાની ઘટનાઓ પણ ઇતિહાસ બદલવામાં મહત્વની ભૂમિકા ભજવે છે તે પણ દર્શાવે છે કે ઇતિહાસકાર્યનું મૂલ્યાંકન સર્જન ગણાય છે ઇતિહાસકારનું મૂલ્યવાન સર્જન ગણાય છે કલા સ્થાપત્ય ધર્મ વર્ણ જ્ઞાતિ રાજ્ય વ્યવસ્થા અર્થવ્યવસ્થા વેપાર વાણિજ્ય આચાર વિચાર અને તેને લગતી વિચારસરણીઓ ઇતિહાસનું વિષય વસ્તુ બન્યા છે આ ઉપક્રમે આપણે પ્રાચીન ભારતના ઇતિહાસનું અધ્યયન કરવાનો પ્રયત્ન કરીશું ઇતિહાસકારો ઇતિહાસ જાણવાના સાધનોને મુખ્યત્વે બે વિભાગમાં વહેંચે છે અલેખિત સાધનો અને લેખિત સાધનો હવે છે મિત્રો પ્રશ્ન પૂછવાની શક્યતા હવેના ટોપિકમાં વધારે છે આપણે જોઈએ કે એ અલેખિત સાધનો કેવા છે જેના પરથી આપણે પ્રાચીન ઇતિહાસ આપણે જાણી શકીએ તો ઇતિહાસકારો પુરાતત્વીય સાધનોને અલેખિત સાધન તરીકે ઓળખાવે છે તો એ જોઈએ આપણે કયા છે દાખલા તરીકે પ્રાચીન પથ્થરો ધાતુઓ માટીના વાસણો અને મુદ્રાઓ સોરી મુદ્રાઓ હાડપિંજર નૃસન શાસ્ત્રી સાધનો વગેરેને અલેખિત સાધનો કહેવામાં આવે છે આ પ્રકારના સાધનોમાં કોઈ લેખિત સામગ્રી મળતી નથી પરંતુ દટાયેલા શહેરો ગામડાઓ અને ઉપર જણાવેલ અલેખિત ઐતિહાસિક સાધનો છે એમાંથી ઇતિહાસકારોને વૈજ્ઞાનિક ઢબે ઇતિહાસ સર્જન કરવાની માહિતી મળે છે અને ભારતના ઇતિહાસનો બહુ મોટા ભાગે આવા અલેખિત સાધનોથી દ્વારા આપણે એ માહિતી મળેલી છે આ સાધનોથી આપણને કંઈક ને કંઈક મળેલું છે એમાં સિંધુ ખીણની સંસ્કૃતિ છે એનું મોટું ઉદાહરણ ગણી શકીએ આપણે સિંધુ ખીણની સંસ્કૃતિમાં છે એ આવી આવી સામગ્રી જ મળેલી છે આપણને મુદ્રાઓ વાસણો હાડપિંજરને અન્ય શાસ્ત્રી સાધનો આપણને મળેલા છે બાકી કોઈ લેખિતમાં કોઈ પુરાવા મળેલા નથી અને જે છે એ એ આપણે ઉકેલી પણ શકેલા નથી સિંધુ ખીણની સંસ્કૃતિની કોઈ લિપિ છે એ ઉકેલી શકેલા નથી આપણે તો આ અલેખિત સાધનો છે એ આપણા માટે અગત્યના છે પ્રાચીન ભારતના આવા ભૌતિક અવશેષોનો અભ્યાસ પુરાતત્વશાસ્ત્રની મદદથી થાય છે પુરાતત્વશાસ્ત્રીઓ આવા પ્રાચીન સ્થળોને શોધી તેનું ઉત્ખનન કરે છે અહીં મળેલ અવશેષોને આધારે તેઓ આ સ્થળનો સમય અને વીતેલ યુગના મનુષ્યના જીવન અંગે ધારણાઓ કરી વૈજ્ઞાનિક ઢબે તેના ઇતિહાસ સ્પષ્ટ કરે છે ભારતમાં આ પ્રમાણે પુરાતત્વ દ્વારા અનેક પ્રકારના સાંસ્કૃતિક બાબતોને શોધી કાઢવામાં આવેલા છે જે તમને અગાઉ મેં કીધું એમ સિંધુ કિણની સંસ્કૃતિ છે એનું મોટું ઉદાહરણ છે ચૌદ લાખ વર્ષ પહેલાંના માનવના પુરાવાથી લઈને હડપ્પીય સમય સુધીના અનેક મોટા ગાળાઓનો ઇતિહાસ આ છે જેમ કે પુરા યુગ મધ્યપાષાણ યુગ નવ પાષાણ યુગ અને તામ્ર યુગ કાસ્ય યુગ અને લોહ યુગ ઉત્ખનન દરમિયાન મળી આવેલા અવસષનો આ સમય નક્કી કરવા માટે તેઓ કેટલીક વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ કરે છે જેમાંથી સૌથી મહત્વપૂર્ણ પદ્ધતિ છે રેડિયો કાર્બન ચૌદ જેને આપણે સી ફોર્ટીન તરીકે ઓળખીએ છીએ આ પદ્ધતિ પ્રમાણે કાર્બન ચૌદ એ તમામ પ્રકારના જીવોમાં રહેલું તત્વ છે સજીવના મૃત્યુ બાદ કાર્બન ચૌદ ફરીથી વાતાવરણમાં ભળવા લાગે છે અને વાતાવરણમાં એ તે એટલી હદે ભળી ચૂક્યો છે તેના પરથી છે સજીવની ઉંમર નક્કી કરવામાં આવે છે તો આ ખાસ અગત્યનું છે ક્લાસ થ્રી માટે કે સી ફોર્ટીન એક આપણે ઉંમર નક્કી કરવા માટેની એક પદ્ધતિ છે રેડિયો કાર્બન ચૌદ પણ કહેવામાં આવે છે વનસ્પતિના અવશેષો અને તેની સાથે પરાગ વિશ્લેષણની પદ્ધતિનો ઉપયોગ કરી તેની ઉંમર નક્કી કરવામાં આવે છે વનસ્પતિની ઉંમર છે એ આ રીતે પરાગ વિશ્લેષણની પદ્ધતિ દ્વારા નક્કી કરવામાં આવે છે શાસ્ત્રીય અભ્યાસથી ખડકો અને ખાણોમાંથી કેટલા જૂના સમયમાં ધાતુઓ મળી આવી હશે એ નક્કી થઈ શકે છે હવે આ હતી અલેખિત બા બાબતોની વાત અલેખિત સાધનોની વાત હવે આપણે લેખિત સાધનો કયા છે એના વિશે જોઈએ જેના દ્વારા આપણે ઇતિહાસને જાણી શકીએ આ ખાસ કરીને આ પોઈન્ટમાં છે એ આપણને ઘણી બધી માહિતી છે આંકડાકીય માહિતી પણ મળશે અને બીજી અમુક પુસ્તકોના નામની માહિતી પણ મળશે તેના લેખક કોણ હતા તે પરીક્ષાની દૃષ્ટિએ ખૂબ જ અગત્યનું છે એ એની માહિતી છે એ લેખિત સાધનોમાંથી મળશે લેખિત સાધનોના પણ કુલ ચાર ભાગ છે ધાર્મિક સાહિત્ય ધર્મેતર સાહિત્ય ધર્મેતર સાહિત્ય એટલે ધર્મ સિવાયનું સાહિત્ય સિક્કાઓ શિલાલેખો અને વિદેશી પ્રવાસીઓની પ્રવાસ નોંધો હવે આપણે પહેલું જોઈએ ધાર્મિક સાહિત્ય ભારતની સંસ્કૃતિ વ્યાપકપણે ધર્મ સાથે સંકળાયેલી જોવા મળે છે ભારતના ધાર્મિક સાહિત્યમાં સૌથી જૂનું સાહિત્ય ઋગ્વેદનું ગણાય છે તેનો સમય ઈસવીસન પૂર્વે પંદરસોથી ઈસવીસન પૂર્વે એક હજારનો માનવામાં આવે છે ઋગ્વેદ છે એ સૌથી પ્રાચીન વેદ છે જેમાં એક હજાર અઠ્યાવીસ સૂક્તો અને દસ મંડલ આ યાદ રાખજો એક હજાર અઠ્યાવીસ સૂક્ત અને દસ મંડલ કે પ્રકરણો આપવામાં આવેલ છે ઋગ્વેદમાં ક્લાસ થ્રીમાં આવો પ્રશ્ન પૂછાઈ શકે ઋગ્વેદ આપણને આર્યોની ધાર્મિક સામાજિક રાજકીય સાંસ્કૃતિક માહિતી પૂરી પાડે છે કાલીન ભારતને આપણે વેદકાલીન ભારત પણ કહીએ છીએ હવે આ ઈસ્વીસન પૂર્વે પંદરસોથી ઈસ્વીસન પૂર્વે હજારનો સમયગાળો છે એ કાલીન ભારત છે એ આપણે વેદકાલીન ભારત ભારત કહીએ છીએ વૈદિક સંસ્કૃતિ આપણે જેને કહીએ છીએ એ ઈસવીસન પૂર્વે પંદરસોથી ઈસવીસન પૂર્વે એક હજારનો સમયગાળો છે અનુવેદિક સંસ્કૃતિ છે એ ઈસવીસન પૂર્વે એક હજારથી લઈને ઈસવીસન પૂર્વે છસોનો સમયગાળો છે એ અનુવૈદ અનુવૈદિક સંસ્કૃતિ છે અથવા તો ઉત્તર વૈદિક સંસ્કૃતિ તરીકે પણ આપણે ઓળખીએ છીએ એ આગળ એનો અભ્યાસ કરવાનો આવશે આપણે ત્યારે એ પણ આપણે ઊંડાણપૂર્વક એ જોઈશું ઋગ્વેદ સિવાય અન્ય ત્રણ વેદોની રચના થયેલ છે એટલે કે વેદોની કુલ સંખ્યા ચાર છે અન્ય વેદોમાં યજુર્વેદ સામવેદ અને અથર્વેદનો સમાવેશ થાય છે આ ત્રણેય વેદો ઋગ્વેદ પછીના સમયગાળામાં રચાયા હોવાથી આ ત્રણેય વેદોમાં મંત્રો પ્રાર્થનાઓ અનુષ્ઠાનો અને સાંસ્કારિક સાંસારિક બાબતોનો સમાવેશ થાય છે ઋગ્વેદ પછીના સમયગાળામાં છે આ વેદની રચના થયેલી છે યજુર્વેદ છે સામવેદ છે અને અથર્વેદની આપણે એ સમયને આપણે અનુવૈદિક પણ ગણી શકીએ છીએ વૈદિક સમય છે એ ઈસવીસન પૂર્વે પંદરસોથી ઈસ્વીસન પૂર્વે હજારનો ત્યારબાદ છે એ અનુવૈદિક અથવા તો ઉત્તર વૈદિક સંસ્કૃતિનો યુગ છે પાશ્ચાત્ય વૈદિક સાહિત્યમાં બ્રાહ્મણ ગ્રંથો આરણ્યકો મહાકાવ્યો ઉપનિષદો તથા પુરાણો તેમજ જૈન અને બૌદ્ધ ધર્મના ધાર્મિક ગ્રંથોનો સમાવેશ થાય છે તેની સાથે સાથે ધર્મસૂત્રો ધર્મસૂત્રોનો પણ સમાવેશ થયો છે આ ઉપરાંત મહાકાવ્યોમાં રામાયણ અને મહાભારત ખૂબ જ અગત્યના છે આ રામાયણ અને મહાભારત છે એ ઉત્તર વૈદિક ઉત્તર વૈદિક સંસ્કૃતિમાં એનો એની રચના થયેલી છે એ વૈદિક સંસ્કૃતિમાં એની રચના થયેલી નથી અને રામાયણની રચના છે એ મહાભારત પછી થયેલી છે એટલે સૌથી પહેલાં રચના થઈ છે મહાભારતની આમ સમયગાળો છે મહાભારતનો એ પાછળ છે રામાયણ પછી એ સમયગાળો એનો છે પણ પરંતુ જો રચના થઈ હોય એ મહાકાવ્યની તો એ રામાયણ છે એ નવું છે અને મહાભારત છે જૂનું છે એ રચનાની દ્રષ્ટિએ જુદું છે બાકી જે રામ છે એ પહેલાં થઈ ગયા અને કૃષ્ણ છે મહાભારત કલાના એ પાછળ થયેલા છે સમયની દૃષ્ટિએ તમે એવી રીતે સરખાવો તો છે એ મહાભારત છે એ હમણાં પાછળથી બનેલી ઘટના છે પરંતુ ગ્રંથની વાત કરે ગ્રંથની રચનાની બાબતે તો તમારે જોવું હોય તો છે એ મહાભારતની સૌથી પહેલાં રત્ના થઈ છે ત્યારબાદ રામાયણની રામાયણ ગ્રંથની રચના થયેલી છે પુરાણો પણ ઐતિહાસિક સામગ્રીથી ભરપૂર છે જોકે પુરાણોમાં રત્નાકાળ બહુ સ્પષ્ટ થતો નથી ભાગવત પુરાણ મત્સ્યપુરાણ પુરાણ અને ગરુડ પુરાણ અગત્યના ગણાય છે ઉપનિષદોની સંખ્યા એકસો કરતાં પણ વધારે છે તેને વેદાંત પણ કહેવામાં આવે છે યાદ રાખજો ઉપનિષદોને વેદાંત પણ કહેવામાં આવે છે તેમાં તત્કાલીન ભારતની મહત્ત્વપૂર્ણ આધ્યાત્મિક ઉન્નતિનું દર્શન થાય છે આત્મા અને પરમાત્માને લગતી મહાન તત્વજ્ઞાનની પૂર્ણ ચર્ચાઓનો પણ તેમાં સમાવેશ થાય છે કઠ કેન માંડુક્ય અને મુંડક જેવા ઉપનિષદો ઐતિહાસિક રીતે મહત્ત્વના છે આ તમામ ઉપનિષદો વિશે આપણે આગળ એક પ્રકરણ આવશે એમાં આપણે ભણવાનું જ છે એ તમામ વિશે આપણે ડિટેલમાં જોવાનું છે કે આ કઠમાં શું છે કેનમાં શું છે માંડુક્યમાં શું છે મુંડકમાં શું છે એ પછીના પ્રકરણોમાં આપણે એના વિશે જોઈશું ઉત્તર વૈદિક કાળ મોટે ભાગે ઈસવીસન પૂર્વે છસો વર્ષ સુધીનો ગણાય છે મેં અગાઉ તમને કહ્યું એ પ્રમાણે ઈસવીસન પૂર્વે છઠ્ઠી સદીમાં હિન્દુ સાહિત્યના ધર્મ સૂત્રો અને ગૃહસૂત્રોની રચના જોવા મળે છે તો સાથે સાથે બૌદ્ધ અને જૈન ધર્મ સાથે સંકળાયેલ બહુ જ મહત્વપૂર્ણ સાહિત્યનો પણ આમાં સમય સમય આ સમયે થયેલી રચના જોવા મળે છે બૌદ્ધ ધાર્મિક સાહિત્યમાં ત્રિપિટક યાદ રાખજો ત્રિપિક ત્રિપિટક છે એ બૌદ્ધ ધર્મનો ગ્રંથ છે ઘણીવાર ટૂંકો પ્રશ્ન પૂછાઈ શકે ક્લાસ થ્રીમાં કે ત્રિપીટક છે કયા ધર્મને લગતો ગ્રંથ છે તો એ છે બૌદ્ધ ધર્મને લગતો તેમાં સુતપિટક વિનયપિટક અભિધમ પીટકનો સમાવેશ થાય છે સુતપિટકમાં ગૌતમ બુદ્ધના પ્રારંભિક જીવનની ચર્ચા કરવામાં આવી છે જ્યારે વિનય પીટકમાં બૌદ્ધ સાધુ અને સાધ્વીઓના જે નિયમો છે એના નક્કી થયેલા નિયમોનું એ સમાવેશ થયેલો છે જ્યારે અભિધમ પીટકમાં બૌદ્ધ જ્ઞાન જોવા મળે છે આ સિવાય બૌદ્ધ સાહિત્યમાં જાતક કથાનું જ્ઞાન બહુ જ અગત્યનું છે આ યાદ રાખજો હવે કે પીટકમાં શું સમાવેશ થાય છે વિનય પીટકમાં શું સમાવેશ થાય છે અને અભિધમ પીટકમાં શેનો સમાવેશ થાય છે આ પ્રશ્ન પૂછાઈ શકે એમ છે કે ક્લાસ ટુ કે ક્લાસ વનની પરીક્ષામાં પણ આ પૂછાઈ શકે જૈન ધર્મના ધાર્મિક સાહિત્યને આગમ ગ્રંથો તરીકે ઓળખવામાં આવે છે આ આગમોમાં ચોવીસ જેટલા જૈન તીર્થંકરોની તત્વો જ્ઞાનપૂર્ણ ચર્ચા કરવામાં આવે છે તેનું પ્રથમ સંકલન મૌર્યકાળમાં થયેલું છે જ્યારે બીજું સંકલન છે ઈસવીસનની છઠ્ઠી સદીના ગુજરાતના વલભીમાં થયું હતું હવે આનું પણ આપણે આગળ જોવાનું જ છે બૌદ્ધ સંગીની ક્યારે ભરાણી જૈન સંગીની ક્યારે ભરાણી એ આપણે આગળ આવશે ઇતિહાસમાં ત્યારે જોઈશું હવે છે ધર્મ તે ધર્મેતર સાહિત્ય ધર્મ સિવાયનું સાહિત્ય છે એના વિશે આપણે પ્રકાશ પાડવાનો છે તો ભારતમાં ધર્મેતર સાહિત્યમાં મોટે ભાગે સ્મૃતિ ગ્રંથો સંહિતાઓ નાટકો અને ઇતિહાસ ગ્રંથોનો સમાવેશ થાય છે મનુસ્મૃતિ એ અગત્યનું ધર્મેતર સાહિત્ય ગણી શકાય જે પ્રાચીન ભારતનો પ્રથમ કાયદા ગ્રંથ યાદ રાખજો પ્રાચીન ભારતનો પ્રથમ કાયદા ગ્રંથ ગણાય ગણાય છે અને કોટિલ્યનું અર્થશાસ્ત્ર પણ આવો જ એક મહત્વનો ગ્રંથ છે જેમાં મૌર્યકાલીન ભારતીય રાજનૈતિક વ્યવસ્થા અર્થવ્યવસ્થા રાજ્યના સ્વરૂપ વિશેની માહિતી મળે છે પાણીનીય રચેલ અષ્ટાધ્યાયી નામનો ગ્રંથ સંસ્કૃત વ્યાકરણનો સૌથી પ્રાચીન અને મહત્વપૂર્ણ ગ્રંથ મનાય છે પાણીનીએ રચેલ અષ્ટાધ્યાયી અષ્ટાધ્યાયી કોણે રચેલ છે પાણીની યાદ રાખજો જેની રચના ઈસવીસન પૂર્વેની છઠ્ઠી પાંચમી સદીમાં થઈ હતી આ બહુ યાદ રાખવાની જરૂર નથી ક્યારે રચના થઈ હતી પછી છે દીઘ નિકાય અંગુતર નિકાય અને મજ્જિમ નિકાય એ મહત્વપૂર્ણ બૌદ્ધ ગ્રંથો છે જેમાં રાજ્યની સ્થાપનાનો ઇતિહાસ અને તત્કાલીન સામાજિક પરિસ્થિતિનું દર્શન થાય છે હવે આ અંગુતર નિકાય છે ને એ અંગુતર નિકાયમાં આપણે આગળ ભણીશું કે જે ભારતમાં સોળ મહાજનપદો હતા ને એ સોળ મહાજનપદોની માહિતી છે અંગુતર નિકાય ગ્રંથમાંથી લેવામાં આવેલી છે એ સમયે સોળ મહાજનપદો હતા મગજ છે સર્વશ્રેષ્ઠ મહાજનપદ હતું એનું વર્ણન છે એ અંગુતર નિકાયમાં જોવા મળે છે સાહિત્યિક કૃતિઓમાં સંસ્કૃત નાટકોનો સમાવેશ થાય છે મહાન સાહિત્યકાર કાળિદાસના સંસ્કૃત નાટકોને સૌથી એમાં માન મળ્યું છે અને એ પ્રસિદ્ધ છે તેમના દ્વારા રચિત અભિજ્ઞાન સાંકુતલમ મેઘદૂતમ ઋતુસહારમ અને એક બીજું પણ છે કુમાર સંભવ આ ગુપ્તકાલીન ભારતથી સામાજિક પરિસ્થિતિનો દ્રષ્ટિકોચાર થાય છે આ સિવાય મહાકવિ ફાસ સુદ્રકના નાટકો પણ ઐતિહાસિક રીતે અગ્રગણ્ય કહી શકાય ફાસનું તમે એ વાંચેલું હશે એક નાટક ભણવામાં પણ તમારે ક્યાંક ને ક્યાંક આવેલું હશે કર્ણભાર આ ભાસનું છે કર્ણભાર અને સુદ્રકનું એક પ્રખ્યાત નાટક છે એ મૃચકટિકમ મૃચકટિકમ તો આ યુગ છે ગુપ્તકાળનો યુગ છે આ બધા મહાકવિઓ થયેલા છે એ સમયે જ ગુપ્તકાળમાં કવિઓ થઈ ગયા અને ગુપ્તકાળ છે એ ભારતીય ઇતિહાસનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે ગુપ્તકાળને ભારતીય ઇતિહાસનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે આગળ જોઈએ ઇતિહાસના ગ્રંથ તરીકે આપણી પાસે બારમી સદીમાં રચાયેલ તરંગિણી મહત્ત્વનો ગ્રંથ છે તેની રચના કાશ્મીરના રાજકવિ કલહણે કરી તેમાં કાશ્મીરનો ઇતિહાસ આધુનિક ઇતિહાસની અવધારણા પ્રમાણે લખવામાં આવ્યો છે અને ઇતિહાસ શ્રેષ્ઠ ક્ષેત્રે આવો શ્રેષ્ઠ ગ્રંથ છે એ ભારતમાં પ્રાચીન કાળે ક્યાંય બીજે જોવા મળતો નથી તો એ રાજ તરંગિણી છે મેં અગાઉ કીધું એમ એ સંસ્કૃત ભાષાનો લખાયેલો ગ્રંથ છે કઈ ભાષા સંસ્કૃત ભાષા જેમાં ઇતિહાસ હોય તેવા અનેક ગ્રંથોમાં હર્ષચરિત અગત્યનો ગ્રંથ ગણાય છે તેની રચના છે સમ્રાટ હર્ષના રાજકવિ બાણભ કરેલી છે એમ હર્ષના આખા શાસનની માહિતી આપવામાં આવેલી છે દક્ષિણ ભારતમાં ધર્મેતર સાહિત્યમાં સૌથી શ્રેષ્ઠ સંગમ સાહિત્યને ગણાવી શકાય તેની રચના તમિલ ભાષામાં થઈ છે તેના રચિતા અનેક કવિઓ હતા તેમાં મદુરાઈમાં આવા ત્રણ સંગમો થયા તેમાં રચાયેલું સાહિત્ય એટલે સંગમ સાહિત્ય આ સાહિત્યમાં રાજાઓ અને સુરવીરોની પ્રશસ્તિમાં રચવામાં આવેલી લાંબી ટૂંકી કવિતાઓનો સમાવેશ થાય છે આ કવિતાઓ રાજદરબારમાં ગાવામાં આવતી અને આ સાહિત્યમાં શિલ્પદીગારમ અને મણિમેખલાય જેવા વિખ્યાત મહાકાવ્યોનો સમાવેશ થાય છે એ મહાકાવ્યો છે મણી મેખલાઈને ઈસવીસન પૂર્વે ત્રણસોથી લઈ અને ઈસવીસન ત્રણસો સુધીના સમયગાળાના દક્ષિણ ભારતના રાજકીય સામાજિક આર્થિક અને સાંસ્કૃતિક પરિવેશને સમાજવા માટે સંગમ સાહિત્ય છે એ સૌથી શ્રેષ્ઠ માધ્યમ છે સંગમ સાહિત્યમાં કરવામાં આવેલ વર્ણનોનું સમર્થન પુરાતત્વશાસ્ત્રીઓએ તેમજ વિદેશી પ્રવાસીઓએ પણ કરેલું છે કે આ સમયગાળાનું સાહિત્ય છે એ આ ખરેખર હકીકત એવી જ હતી માની લો કે હર્ષનું હર્ષચરિત્ર લખેલું છે એ તો એ હર્ષચરિત્ર છે હર્ષ વિશે લખવામાં આવેલું છે તો એ સમયે જ્યારે યુએન સંઘ જેવા વિદેશી પ્રવાસીઓ આવેલા હતા તેનું પણ સમર્થન મળે છે કે ના ખરેખર હર્ષ છે એ આવો રાજા હતો તો એની સાબિતી પણ એ મળે છે આપણને વિદેશી પ્રવાસીઓના વર્ણન ઉપરથી સિક્કાઓ અને શિલાલેખો પરથી આપણને શું માહિતી પ્રાપ્ત થાય છે એ જોવાનું છે સિક્કાઓ ઇતિહાસ જાણવા માટેનું બહુ જ અગત્યનું સાધન ગણાય છે સિક્કાઓના અભ્યાસને મૃદાશાસ્ત્ર મુદ્રાશાસ્ત્ર અને અંગ્રેજીમાં છે એ ન્યુમિસ્મેટિક કહેવાય છે ન્યુમિસ્મેટિક આ શાસ્ત્ર સિક્કાનો સમય તેની લિપિ તેની ધાતુ વગેરે ઉપર અધ્યયન કરી ઇતિહાસ તારવી આપે છે તો એ સિક્કામાં શાલ પણ ઘણીવાર લખેલી હોય છે અને એ શાસનકર્તાનું નામ પણ લખેલું હોય છે માની લો કે ધાતુનો કોઈ તાંબાનો સિક્કો હોય સોનાનો સિક્કો હોય સોનાનો સિક્કો હોય તો આપણે એવું કહી શકીએ કે એ વખતે એ રાજ્ય હશે એ સમૃદ્ધ હશે એ રીતે ધાતુ ઉપરથી પણ આપણે એ આઈડિયા લગાવી શકીએ કે એ સમયે આર્થિક પરિસ્થિતિ કેવી હતી સિક્કાઓ ઉપર જોવા મળતા પ્રતિકો અને ચિત્રોની મદદથી પણ ઇતિહાસ જાણવા મળે છે ભારતમાં સૌથી જૂના સિક્કા પંચમાર્ક સિક્કાઓ છે યાદ રાખજો જૂના સિક્કા છે એ સિક્કાઓ છે તે ચાંદી અને તાંબાના બનેલા હતા અને તેનો સમયગાળો ઈસવીસન પૂર્વે પાંચમી સદીનો ગણાય છે એટલે કે આ ચંદ્રગુપ્ત મૌર્યનો કાળ હતો એ પહેલાંના સિક્કા પંચમાર્ગ સિક્કાઓ છે તમે ઓપ્શનમાં આવે તો તમારે લખવાનું કે ચંદ્રગુપ્ત મૌર્યના સિક્કાઓ એવું નથી લખવાનું પંચમાર્ગ સિક્કાઓ છે એ સૌથી જૂના સિક્કાઓ છે ભારતમાં આ સિક્કાઓ જુદા જુદા આકારના હતા પંચમાર્ગ સિક્કાઓનું છે અહીંયા આપેલું છે આ જો રાઉન્ડમાં નથી ગોળ રાઉન્ડમાં નથી આ રીતે અલગ અલગ બતાવેલા છે સિક્કાઓની જેમ જ શિલાઓ અને પથ્થર પર કોતરવામાં આવેલ લેખો ઇતિહાસ જાણવાના અગત્યના સાધનો છે કવિઓ દ્વારા રાજાઓની પ્રશસ્તિમાં લખાયેલ લેખોને પ્રશસ્તિઓ કહે છે ભારતના સૌથી જૂના શિલાલેખો અશોકના સમયના છે અને અશોકના શિલાલેખો પ્રાકૃતિક ભાષામાં અને બ્રાહ્મી લિપિમાં જોવા મળે છે ભાષા અને લિપિ એટલે શું એ તમને કહી દો તો માની લો કે હિન્દી ભાષા છે હિન્દી પોતે ભાષા છે એ આપણે કઈ રીતે બોલીએ છીએ તમને ખ્યાલ છે તો એની લિપિ છે એ કઈ લિપિ દેવનાગરી લિપિ છે અને બીજી એક ભાષા આવી આપણે સંસ્કૃત તો સંસ્કૃત ભાષાની લિપિ પણ દેવનાગરી છે તમે સંસ્કૃત લખેલી હશે અને હિન્દી લખેલી છે તમને તમે વાંચશો તો તમને માન લો કે આવડતી જ નથી ભાષા તમને ખબર નહીં પડે કે કેમાં લખેલું છે સંસ્કૃતમાં છે કે એ હિન્દીમાં લખેલું છે પણ તમને ભાષાનું જો જ્ઞાન હોય તમને ખબર પડી જશે કે આ ભાષામાં લખેલી છે તમે જે લખો ને એ લિપિ છે બોલો એ ભાષા છે તો એ ભાષા અને લિપિમાં આટલો ફેર છે સાથે સાથે ઉત્તર પશ્ચિમ ભારતમાંથી મળી આવેલા શિલાલેખોની લિપિ ખરોષી લિપિ છે તેમજ અફઘાનિસ્તાનમાંથી મળી આવેલ શિલાલેખો એ આરામી એટલે કે ગ્રીપ લિપી લિપિમાં જોવા મળે છે કારણ કે ત્યાં ગ્રીકનો પ્રભાવ હતો ગ્રીક લોકોએ ત્યાં આક્રમણ કરેલું હતું સિકંદરે અને સિકંદરના ત્યાં બીજા વંશજો અને સેનાપતિઓ એ પોતે અમુક વિભાગ પાડીને ત્યાં શાસન કરેલું હતું થોડાક સમય માટે અને તક્ષશિલાનો રાજા છે આંભી ત્યાં પણ એ તમને આગળ માહિતી આવશે એ આંભીનું રાજ્ય છે આંભી કુમારનું તક્ષશિલા એ પણ એ સિકંદરના હવાલે હતું ને ત્યારે ત્યાં પણ એના ગ્રીક લોકોએ શાસન કરેલું આખો જે વાયવ્ય પ્રાંત છે અત્યારે આપણે જોઈએ તો ભારતની દ્રષ્ટિકોણથી પાકિસ્તાનના કેટલાક ભાગો તો ત્યાં છે એ સિકંદરના જે ગ્રીક લોકોનું એ શાસન હતું શિલાલેખોની ભાષા ઉકેલવાનો શ્રેય જેમ્સ પ્રિન્સેપને ફાળે જાય છે આગળ આપણે જોઈ ગયા છે તેમણે ઈસવીસન અઢારસો સત્યાવીસમાં અશોકના શિલાલેખોની બ્રાહ્મી લિપિને ઉકેલી બ્રાહ્મી લિપિ ડાબેથી જમણી લખાતી એટલે કે આપણે અત્યારે આ લખેલી છે એ લિપિ છે ને એ ડાબેથી જમણી જ છે ખરો લિપિ છે જમણેથી ડાબી બાજુથી લખાતી ખરોસ્ટી લિપિ છે ઉર્દુ જે રીતે લખે છે ઊંધી એ રીતે એ રીતે ખરોશથી લિપિ છે એ જ પ્રકારની લિપિ છે ડાબેથી જમણી બાજુ અશોકના શિલાલેખોની સંખ્યા છે એ પચીસ કરતાં પણ વધારે છે તેમાંથી આપણને તેની વહીવટીય રાજકીય ધાર્મિક નીતિઓનો ખ્યાલ મળે છે સાતવાહન રાજાઓએ પણ શિલાલેખો કોતરાવ્યા હતા અને તે

ઉત્કીર્ણ થયેલ છે આવું બીજું ઉદાહરણ રાજા ભોજનો ગ્વાલ્ય પ્રશસ્તિ લેખ છે આ સિવાય કલિંગ રાજા ખારવેલનો હાથી ગુફા અભિલેખ ગૌતમીનો નાસિક ગુફા અભિલેખ બંગાળના રાજા વિજયસેનના દેવપાડા અભિલેખ અને ચાલુક્ય રાજવંશી પુલકેશી બીજાનો એહોલ અભિલેખ ખૂબ જ મહત્વના ઐતિહાસિક સ્ત્રોત છે હવે એહોલ અભિલેખ વિશે આપણે જાણવું હોય તો એહોલ અભિલેખ છે એ આપણા માટે ખૂબ જ અગત્યનો છે કોનો અભિલેખ છે તો

પત્ર પણ ઐતિહાસ જાણવા માટેનું મહત્વનું સાધન છે ભૂમિદાન પત્રો તાંબાના પત્ર પણ લખવામાં આવતા વ્યક્તિગત અભિલેખો મોટે ભાગે મંદિરોમાં જોવા મળે છે તેના પર દર્શાવેલ તવારીખ તે ક્યારે બન્યા હતા તેની માહિતી આપણને પૂરી પાડે છે તેની સાથે તેમાંની ભાષાની માહિતી પણ આપણને સાંપડે છે ગુપ્તકાળના અભિલેખો સંસ્કૃતમાં જોવા મળે છે કારણ કે એ વખતે સંસ્કૃતના જે નાટ્યકારો અને કવિઓ અને લેખકો થઈ ગયેલા છે આપણે જોઈ ગયા છીએ ભાસને શુદ્રકને કાલિદાસને એ બધા સંસ્કૃતના વિદ્વાનો હતા વિદેશોમાંથી મળી આવેલ અભિલેખોમાંથી ભારતનો ઇતિહાસ જાણી શકાય છે એશિયા માઇનોર એટલે કે તુર્કીમાં આવેલ બોક્સ કોઈ નામના સ્થળેથી ઈસવીસન પૂર્વે ચૌદસોનો એ અભિલેખ મળેલો છે જેમાં વૈદિક દેવતાઓની નોંધ કરવામાં આવી છે પર્સી પોલીસ અને બહિસ્તૂન અભિલેખો દ્વારા ભારત પર થયેલ ઈરાની આક્રમણની માહિતી મળે છે ઈરાની આક્રમણની માહિતી આપણે સાયરસને દરાયસને એ વિશે આપણે ભણશું ત્યારે એની માહિતી ક્યાંથી મળેલી હશે તો એ આ ઈરાની અભિલેખો છે આ સોરી ઈરાની આક્રમણોની માહિતી છે આપણને આજે પારસી પોલીસ અને બહિસ્તુન અભિલેખો દ્વારા આપણને મળેલી છે કે સાયરસે આક્રમણ કરેલું દરાયસે કરેલું ને પછી सिकंदर નું આક્રમણ પણ થયેલું એ પાછળથી ઇジપ્તના તેલ અલ અમરનામાંથી મળેલ માટીની તકતીઓ પર ઈરાન અને ભારતના રાજાઓ જેવા બેબીલોન રાજાઓના નામ જોવા મળે છે તેમની વચ્ચે ખાસું સામ્ય છે શિલાલેખો અભિલેખોમાંથી જે તે સમયના રાજા તેનું રાજ્ય તેની સરહદો અને તેમાં રહેલ વિગતોમાંથી રાજકીય આર્થિક સામાજિક સાંસ્કૃતિક બાબતનો ઉકેસ આપણે પ્રાપ્ત થાય છે સ્મારક અને ભવન રાજાઓ અને સામાન્ય લોકોના રહેઠાણો તથા મંદિરો જેવા સ્થાપત્યમાંથી જે તે કાળની વાસ્તુકળાનો વિકાસ જાણવા મળે છે ઉત્તર ભારતમાં જે નાગર શૈલીના મંદિરો હતા અને દક્ષિણ ભારતમાં છે એ દ્રવિડ શૈલીના મંદિરો અને દખણના બેસર શૈલીના મંદિરો પ્રાચીન કાળની કલાના અને મંદિર સ્થાપત્યના મહત્વના આપણા દર્શાવે છે સ્તૂપો ચેત્યો વિહારો અને મંદિરો ભારતના સાથે દક્ષિણ પૂર્વ એશિયા અને મધ્ય એશિયાના વિસ્તારો સુધી જોવા મળે છે જે ભારતીય સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર સ્પષ્ટ કરે છે ઈસવીસનની નવમી સદીમાં જાવામાં બંધાયેલ બોરોબુદરનું મંદિર તેનો મહાન પુરાવો છે મૂર્તિઓ ઇતિહાસ જાણવા માટે મૂર્તિઓ પણ અત્યંત જરૂરી છે કુશાળ ગુપ્ત કાળ પછી મોટા પ્રમાણમાં મૂર્તિ સ્થાપત્ય જોવા મળે છે કુષાણ યુગની મૂર્તિ કલામાં વિદેશી પ્રભાવ સ્પષ્ટ દેખાય છે મૂર્તિ કલા જે મૂર્તિ કલા છે એમાં ગાંધાર કલા શૈલી અને મથુરા કલા શૈલી સર્વશ્રેષ્ઠ છે સાચી અમરાવતી ભારહૂત અને બોધગયામાં મળેલી મૂર્તિઓમાં કલાનો વિકાસ સ્પષ્ટ થયેલ છે સ્પષ્ટ દેખાય છે હવે આ કલા શૈલી છે ગાંધાર ગાંધાર મૂર્તિ આ કલા શૈલીમાં ગાંધાર કલા શૈલી છે કલામાં એના વિશે જોઈએ તો ગાંધાર જે કલા શૈલી છે ને એ સૌ પ્રથમ ગાંધાર વિસ્તાર છે અત્યારે અફઘાનિસ્તાનમાં આવેલો છે ત્યારે એ ભારતનો જ એક ભાગ હતો પ્રાચીન ભારતનો ભાગ હતો ત્યાં સૌ એનો વિકાસ થયેલો છે અને ત્યાં એનો ગ્રીકનો પ્રભાવ જોવા મળે છે કારણ કે ગ્રીક લોકો હતા એણે આક્રમણ કરેલું અને એ વિસ્તારમાં જ એમનું અમુક નાના મોટા રાજ્યો હતા તો તેનો પ્રભાવ છે આ કલા શૈલી ઉપર પડેલું અને ભારત અને ગ્રીક ની કલા શૈલીનું મિશ્રણ એટલે ગાંધાર કલા શૈલી ભારતીય ઇતિહાસ જાણવાનું માધ્યમ છે તેનો ઉત્તમ નમૂનો ભીમબેટકા ગુફા ચિત્ર છે ગુપ્તકાળમાં આ કલાનો ઉત્તમ વિકાસ થયો અજંતાના વિશ્વવિખ્યાત ચિત્રોને આપણે ચિત્રકલાની ઉન્નતિનું ચરમવિધુ કહી શકીએ કિલોરા બાઘ વગેરે સ્થળોથી પણ ચિત્રકલાના અનેક પુરાવા મળેલા છે આ ભીમ બેટકાની ગુફા છે તમને બીજું ચિત્ર પણ બતાવું છું આ ભીમ બેટકાની ગુફા છે બહારથી આવી રીતે દેખાય છે અને તેમાં આવા કંઈક પેઇન્ટિંગ દોરેલા છે ભીમ બેટકાની ગુફા આ ભીમ બેટકાની ગુફા છે એ એમપીમાં મધ્યપ્રદેશમાં આવેલી છે અને એ જિલ્લો અત્યારે તમને પૂછે તો એ રાયસેન જિલ્લો છે અત્યારે ક્લાસ થ્રીના પેપરમાં આ જ રીતે પૂછાય છે હવે રાજ્ય નથી પૂછતા કયા જિલ્લામાં આવેલું છે એ પૂછાય છે જિલ્લો તમારે યાદ રાખવો હોય તો રાયસેન જિલ્લો અને રાજ્ય છે મધ્યપ્રદેશ આ વિદેશી મુસાફરોનું વૃત્તાંત વિદેશીઓ ભારતમાં આવતા રહ્યા છે તેમણે ભારત વિશે જે કંઈ લખ્યું છે તે પણ ઇતિહાસ જાણવાનું મહત્વપૂર્ણ સાધન છે પ્રાચીન ભારતમાં ગ્રીસ રોમ અને ચીનમાંથી યાત્રાળુઓ આવ્યા હતા આગળ આપણે મેં તમને કીધું એમ કે ચીની યાત્રાળુ છે યુએન સંઘ છે બીજા બે યાત્રાળુ છે એ ભારતમાં આવેલા હતા અને એમાં હર્ષ વિશે પણ એને ગ્રંથ લખેલો છે માહિતી આપેલી છે કેટલાક રાજદૂતો હતા તો કેટલાક ધર્મના અભ્યાસો હતા એમાં કેટલાક તો વેપાર વાણિજ્યનો હિસ્સો બનીને ભારત આવ્યા હતા આ બધાએ ભારત વિશે ઘણું બધું લખાણ કર્યું છે આમ આપણે સ્થાનિક સાહિત્ય અને વિદેશીઓએ લખેલ પ્રવાસ નોંધોને મેળવીને ભારતનો ઇતિહાસ વધુ સ્પષ્ટ રીતે લખી શકીએ ઘણી વખત કન્ફ્યુઝન હોય છે કે આ ખરેખર સાચું છે કે કેમ તો એની ખરાઈ કરવી હોય તો એ બંને એનું મેળવણું કરીએ વિદેશીઓ જે લખ્યું છે અને ભારતના કોઈ લેખક જે તે સમયે એનું લખેલું હોય તો આપણને એ વધુ સ્પષ્ટ થઈ જડે કે આ વસ્તુ છે એ આ જ રીતે હતી ચંદ્રગુપ્ત મૌર્યના શાસનકાળમાં સેલુકસ નિકેટરનો રાજદૂત મેગસનીસ ભારતમાં આવીને રહ્યો હતો તેણે ભારત વિશે ઇન્ડિકા નામનો ગ્રંથ લખેલો હતો ઇન્ડિકાથી યાદ રાખજો મેગસ્થનિસનો છે ઇન્ડિકા મેગસ્થનિસનો ઇન્ડિકા ક્લાસ થ્રીમાં પૂછાઈ શકે એવો પ્રશ્ન છે જો કે આ મૂળ ગ્રંથ ઉપલબ્ધ થતો નથી પરંતુ તેના પછીના ગ્રીક લેખકોએ તેમના ગ્રંથોમાં ઇન્ડિકાનો સંદર્ભ અવારનવાર ટાંક્યો છે ઇન્ડિકામાં ચંદ્રગુપ્ત મૌર્યની શાસન વ્યવસ્થા ભારતની સમાજ વ્યવસ્થા અને વેપાર વાણિજ્ય જેવી આર્થિક બાબતની મૂલ્યવાન માહિતી આપણને પૂરી પાડી છે ઈસવીસનની પ્રથમ અને બીજી સદીમાં પણ ગ્રીક અને રોમન લેખકોએ ઘણા બધા ભારતીય વેપારી મથકો અને અગત્યના બંદરો વિશે માહિતી આપી છે તેમણે ભારત અને રોમ વચ્ચે થતા વેપારનો વિસ્તૃત અહેવાલ આપ્યો છે આવા ગ્રંથોમાં ટોલેમીનું નેચરલ જીઓગ્રાફી અને પ્લીનીના ગ્રંથો મહત્ત્વના છે યાદ રાખજો નેચરલ જીઓગ્રાફી ગ્રંથ છે એ ટોલેમીનો છે આ સિવાય પેરી પ્લસ ઓફ ધી એરી થ્રીયન્સી ખૂબ જ મહત્વનો ગ્રંથ પ્રાપ્ત થયો છે તે કોઈ અજ્ઞાર લેખકે ભારતીય બંદરો વિશે લખેલો છે બૌદ્ધ ધર્મના આકર્ષણથી ચીનના યાત્રાઓ ભારતમાં આવ્યા હતા આ પ્રવાસીઓમાં ફાહિયાન યુન સ્વાંગ અને ઇસિંગ મુખ્ય હતા તેમણે ભારતના બૌદ્ધ ધર્મ બૌદ્ધ તીર્થ સમ્રાટ હર્ષવર્ધન નાલંદા વિશ્વવિદ્યાલય નાલંદા વિશ્વવિદ્યાલય અને તત્કાલીન ભારતીય સમાજનું આંખે દેખ્યું અને વિસ્તૃત વર્ણન કર્યું છે તો હર્ષવર્ધન વિશે છે એ યુ એન સ્વાંગ એ લખેલું છે એ યુએન સ્વાંગ છે એ હર્ષવર્ધનના સમયગાળામાં જ ભારતમાં આવેલા હતા હવે આ પ્રકરણ પૂરું થયેલું છે પણ કેટલાક પ્રશ્નો છે આ પાંચ પ્રશ્નો છે તમે વિડીયો પોઝ કરીને જોઈ લેજો અને બધા પ્રશ્નોના ઉત્તર છે એ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાના છે મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો એક લાઈક જરૂર કરજો થેન્ક યુ